नमस्कार। तो ફરીથી આપ સૌનો આજના લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું। તો ગયા લેક્ચરમાં આપણે ઇંગ્લિશમાં વાત કરી હતી સાદા વર્તમાન કાળ એટલે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે, અને આજે ફરીથી આપણે વાત કરવાની છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે, અને થોડીક વધારે માહિતી આપણે મેળવવાની છે। તો મેં આપણે ગયા લેક્ચરમાં એ વાત થઈ હતી કે આપણે બાર કાળ શીખવાના છે, અને બાર કાળમાં આપણે આ રીતે શીખવાના છે એસ વી અને ઓ। તો કે બારે બાર કાળના વાક્ય આપણે આ રીતે બનાવવાના છે એસ વી અને ઓ, જેમાં એસ નો મિનિંગ થાય છે સબ્જેક્ટ એટલે કે કરતા, વી નો મિનિંગ થાય છે વર્બ ફોર્મ એટલે કે ક્રિયાપદનું રૂપ, ક્રિયાપદનું રૂપ, અને ઓ નો મિનિંગ થાય છે ઓબ્જેક્ટ એટલે કે કર્મ। બરાબર, તો બારે બાર કાળની વાક્ય રચના આ રીતે આવશે એસ વી અને ઓ, એટલે કરતા, ત્યારબાદ ક્રિયાપદનું રૂપ અને કર્મ। બારે બાર કાળમાં કરતા અને કર્મ સેમ રહેશે, બરાબર સરખું રહેશે, પરંતુ ફરક આવશે, તફાવત ક્યાં આવશે તો કે વી એટલે કે ક્રિયાપદના રૂપમાં। ટૂંકમાં દરેક કાળનું ક્રિયાપદનું રૂપ અલગ અલગ હોય છે, બરાબર। અને સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું કયું રૂપ વપરાય છે જેની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી હતી, તો કે સાદા વર્તમાન કાળમાં કુલ 5 ક્રિયાપદના રૂપ લખાયા હતા, V1 V2 V3 V4 અને V5। એમાં આપણે સાદા વર્તમાન કાળમાં યુઝ કરવાના છે આપણે V1 અને V5, બરાબર। એટલે કે V1 એનો મિનિંગ થાય છે ક્રિયાપદનું મૂળરૂપ, અને V5 નો મિનિંગ થાય છે ક્રિયાપદનું એસ અને ES વાળું રૂપ, બરાબર। જેમ કે આપલે છે ક્રિયાપદનું મૂળરૂપ છે, જ્યારે V5 એ છે ક્રિયાપદનું એસ અથવા તો ES વાળું રૂપ। હવે આપણે જોઈએ કે ક્યારે V1 વપરાય છે વર્તમાન કાળમાં, સાદા વર્તમાન કાળમાં ક્યારે આપણે V1નો ઉપયોગ કરવાનો છે એટલે કે મૂળરૂપનો ઉપયોગ કરવાનો છે, અને ક્યારે આપણે સાદા વર્તમાન કાળમાં એસ અને ES વાળા રૂપનો ઉપયોગ કરવાનો છે, બરાબર। આપણે કેવું છે મૂળરૂપ છે, અને એસ અને ES વાળું રૂપ એટલે શું, તો કે આ મૂળરૂપની પાછળ તમારે એસ લગાડવાનો અથવા તો ES લગાડવાનો, તો બની જાય છે V5। જેમ કે તેની પાછળ મૂકી દઈએ આપણે એસ, તો બની જાય છે V5। તો જ્યારે કરતા તરીકે I હોય, V હોય, U હોય કે ધ્યેય હોય, બરાબર, કરતા તરીકે જ્યારે I, V, U કે ધ્યેય હોય ત્યારે ક્રિયાપદનું V1નું રૂપ વપરાય છે। જેમ કે પ્લે, બરાબર, તો આઈ સાથે પ્લે, વી સાથે પ્લે, જેમ કે આઈ પ્લે એટલે હું રમું છું, વી પ્લે એટલે અમે રમીએ છીએ, યુ પ્લે એટલે તું રમે છે અથવા તમે રમો છો, અને ધ્યેય પ્લે એટલે કે તેઓ રમે છે, બરાબર। હવે કરતા તરીકે જ્યારે હી હોય, શી હોય કે ઇટ હોય, અથવા તો એક વચન નામ હોય, બરાબર, એક વચન નામ એટલે શું ભાઈ, તો કે અ બોય, અ ગર્લ, બરાબર। ટૂંકમાં કરતા તરીકે જ્યારે હી, શી કે ઇટ હોય અથવા તો એક વચન નામ હોય ત્યારે ક્રિયાપદનું એસ અને ES વાળું રૂપ વપરાય છે। જેમ કે પ્લેસ મૂકી દઈએ, બરાબર, આપણે અહીંયા હી પ્લેસ, શી પ્લેસ, ઇટ પ્લેસ, અથવા તો અ બોય પ્લેસ, અ ગર્લ પ્લેસ। હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે ક્યારે એસ વાપરવું અને ક્યારે ES મૂકવું, બરાબર, ક્રિયાપદની પાછળ ક્યારે એસ મૂકવાનું હોય છે અને ક્યારે ES મૂકવાનું હોય છે, જેની પણ વાત આપણે ગયા લેક્ચરમાં કરી હતી। તો ક્રિયાપદના સ્પેલિંગનો છેલ્લો અક્ષર જોવાનો, બરાબર, જો ક્રિયાપદના સ્પેલિંગનો છેલ્લો અક્ષર એસ હોય, ડબલ એસ હોય, SH હોય, CH હોય, ઓ હોય કે X હોય, ત્યારે ક્રિયાપદના સ્પેલિંગની પાછળ ES લાગે છે અથવા તો S લાગે, જેમ કે આપણે પ્લેમાં શું મૂક્યું, S મૂક્યું। જેમ કે હવે બીજું ઉદાહરણ લઈએ આપણે ક્રિયાપદ, બરાબર, જેમ કે અહીંયા ક્રિયાપદ બદલું છું, પ્લેની બદલે લઉં છું ગો, બરાબર, તો આ કરતા સાથે વાપરવાનું છે આપણે ક્રિયાપદનું મૂળરૂપ, આઈ ગો એટલે હું જાઉં છું, વી ગો એટલે અમે જઈએ છીએ, યુ ગો અને ધે ગો। હવે જ્યારે કરતા તરીકે હી, શી કે ઇટ હોય, બરાબર, ત્યારે શું કરવાનું છે, એસ અથવા તો ES વાળું રૂપ, હવે એસ મૂકવું કે ES મૂકશું, તો કે ગો એનો સ્પેલિંગ છે GO, એમાં છેલ્લે શું આવે છે, ઓ આવે છે, બરાબર, ઓ આવે છે, તો શું મૂકવાનું પાછળ, ES, બરાબર, હી ગોઝ, શી ગોઝ, ઇટ ગોઝ અને અ બોય ગોઝ, અ ગર્લ ગોઝ, બરાબર, આ રીતે એસ અને ES મુકાય છે। હવે ક્યારેક એવું બને છે કે એસ અને ES કરતાં પણ નવો નિયમ લાગવો પડે, જેમ કે ક્રાય હોય, બરાબર, તો આપણે અહીંયા તો ક્રાય વાપરશું, આઈ ક્રાય, વી ક્રાય, યુ ક્રાય ને ધેય ક્રાય, પરંતુ હી, શી કે ઇટ હોય તો ક્રાયનો જે સ્પેલિંગ છે એમાંથી વાય નીકળી જાય છે, બરાબર, એની જગ્યાએ લાગે છે IES, બરાબર, એટલે કે હી ક્રાઇઝ, શી કાઇઝ, ક્રાઇઝ અને ઇટ ક્રાઇઝ, જેવી રીતે ટ્રાય, બરાબર, ટ્રાયનો સ્પેલિંગ છે TRY, પણ એમાં પણ કન્ડિશન લાગુ પડે છે, જેમ કે વાય હોય અને એની પહેલાંનો અક્ષર જો વ્યંજન હોય ને તો જ આ નિયમ લાગુ પડે છે, જેમ કે આ વાય છે ને અહીંયા વ્યંજન છે, બરાબર, તો શું થાય છે, આ વાય નીકળી જાય, એની જગ્યાએ લાગે IES, જેમ કે હી ટ્રાઇઝ, શી ટ્રાઇઝ, ઇટ ટ્રાઇઝ, બરાબર, આ રીતે એસ કે ES મૂકવાનો હોય છે। તો હવે આપણે મુખ્ય વાત કરવાની છે ક્રિયાપદના
मूल रूपनी बात आपने करी बराबर। हमें अपने जो मुख्य बात करवानी है ये कि सादा वर्तमान काल नो उपयोग क्यारे थाय छे, कई कंडीशन में थाय छे, वाक्य कई रीतना होय छे। तो चलो अपने हमें जोईए। तो आपने जे सादा वर्तमान काल में मेन वस्तु शीखवानी छे ते छे ना उपयोग, क्यारे आपने वाक्य में सादा वर्तमान काल नो उपयोग करवो। तो एना माटे छे पहली वस्तु रोजिंदी क्रियाओ, जेम के आपने जे क्रिया रोज करता होय बराबर। जेम के हूँ रोज 7 वगे उठू छू बराबर, तो ये रोजिंदी क्रिया में आवे। जेम के हूँ रोज 7 वगे उठू छू एटले के आई गेट अप एट 7 o'clock एवरी डे बराबर। हवे बीजी क्रियाओ छे क्यारेक क्यारेक थती क्रियाओ, जे क्रिया आपने क्यारेक क्यारेक करता होय। जेम के हूँ क्यारेक क्यारेक चेस रमू छू बराबर, तो एना माटे क्यारेक क्यारेक शब्द माटे लिखू छे सम टाइम्स, तो आई प्ले चेस सम टाइम्स। बीजी वस्तु से क्यारे न थती क्रियाओ, तमे जे क्रिया क्यारे न करता हो एवं तमारे दर्शाव हो तो सादो वर्तमान काल वपराय छे। जेम के हूँ क्यारे वॉलीबॉल रमतो नथी, आई नेवर प्ले वॉलीबॉल। हवे टेववश थती क्रियाओ, अमुक क्रिया एवी होय जे रोज थती होय परंतु एमां रोज शब्द दर्शावानी जरूर नथी, ए टेववश रोज थती ज होय छे। जेम के मारा फाधर सवारमां न्यूज़पेपर वाँचे छे, आ टेववश थती क्रिया छे। तो माय फाधर रीड्स न्यूज़पेपर इन द मॉर्निंग। हवे गणित विज्ञानना सिद्धांत, एक गणितनो सिद्धांत लईए आपणे, जेम के 2 અને 2 4 થાય છે બરાબર, તો એને કહેવાય 2 and 2 make 4। એક વિજ્ઞાનનો સિદ્ધાંત લઈએ બરાબર આપણે, જેમ કે 0 સેલ્સિયસ તાપમાને પાણીનું બરફમાં રૂપાંતર થાય છે, તો વોટર ટર્ન્સ ઇન્ટુ આઈસ એટ 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર। હવે જે કહેવત, અમુક કહેવત હોય જેમ કે ખાલી ઘડો છલકાઈ જાજો બરાબર, હવે એનું પ્યોર ઇંગ્લિશ કરવાનું નથી આપણે, એના માટે કહેવત એવી છે એમ્પ્ટી વેઝલ મેક્સ મોર નોઇઝ બરાબર। હવે છે સુવિચાર, આપણે એક સુવિચાર લઈ લે બરાબર આપણે, તો સુવિચાર પણ સાદા વર્તમાન કાળમાં આવે છે। જેમ કે ઘણા બધા સુવિચાર તમારી ધ્યાનમાં આવતા હોય બરાબર, કોઈ પણ સુવિચાર તમે લઈ લો, જેમ કે વિદ્યા વિનીતિ શોભે છે, અથવા તો ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરે છે બરાબર, હિસ્ટ્રી રિપીટ્સ ઇટ સેલ્ફ, ટૂંકમાં જે સુવિચાર હોય છે તે સાદા વર્તમાન કાળમાં આવે છે। હવે સનાતન સત્ય બરાબર, સનાતન સત્યનો મિનિંગ એવો થાય જે એવી ઘટનાઓ જે પહેલાં પણ બનતી હતી, અત્યારે પણ થાય છે અને હવે પણ થશે બરાબર। જેમ કે હવે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો પહેલાં પણ ઉગતો હતો, અત્યારે પણ ઉગે છે અને ભવિષ્યમાં પણ ઉગશે, તો ધ સન રાઇઝિસ ઇન ધ ઇસ્ટ બરાબર, અથવા તો સૂર્ય છે પશ્ચિમમાં હાથમે છે, તો સન ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ। ટૂંકમાં સનાતન સત્ય છે, ગણિત વિજ્ઞાનના સિદ્ધાંત, કહેવત, સુવિચાર બરાબર, આ બધી વસ્તુ સદા વર્તમાન કાળમાં ઉપયોગ થાય છે। તમે એના દરેક ઉદાહરણ જુઓ, તમને જોવા મળશે કે આમાં છે છત્રીનો 6 શબ્દ આવે છે બરાબર, રમું છું, જમું છું, ઉગે છે, આથમે છે બરાબર, એવા વાક્યો છે સદા વર્તમાન કાળમાં આવે છે। જેમ વધારે પ્રેક્ટિસ કરશો ને એમ તમને વધારે ખબર પડશે, તમારે આ યાદ રાખવાની જરૂર પડશે નહીં। હવે કદાચ તમે એક્ઝામ આપતા હો, પરીક્ષા તમે આપતા હો, ત્યારે તમને ખબર કેમ પડે કે આ સાદા વર્તમાનકાળનું રૂપ મૂકવાનું છે, ક્રિયાપદમાં આપણે સાદા વર્તમાનકાળનું રૂપ વાપરવાનું છે, ખબર કેમ પડે કે સાદો વર્તમાનકાળ જ છે? તો એના માટેના કીવર્ડ્સ અથવા તો કાળદર્શક શબ્દો અહીંયા લખેલા છે બરાબર, એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આ સાદો વર્તમાનકાળ છે આપણને બરાબર। જેમ કે ડેલી, ડેલીનો મિનિંગ થાય છે દરરોજ, બીજો શબ્દ છે એવરીડે, એનો મિનિંગ પણ એવો જ થાય છે દરરોજ બરાબર, ડેઇલી અને એવરીડે। ત્યારબાદ છે ઓલવેઝ, ઓલવેઝનો મિનિંગ થાય છે હંમેશા, હું જે બોલું છું તમે લખવાનું છે બરાબર। હવે સમટાઇમ્સ, સમટાઇમ્સનો મિનિંગ થાય છે ક્યારેક ક્યારેક, જે ઉપર લખેલું છે અહીંયા। નેવર, નેવરનો મિનિંગ થાય છે ક્યારેય નહીં, જે અહીંયા લખેલું છે આગળ વાત થઈ આપણે, નેવર એટલે ક્યારેય નહીં, હું બોલેલો પણ છું આગળ બરાબર। ઓફન, હવે આને વચાય છે ઓફન, ઓપ્ટન વચાતું નથી બરાબર, ટી સાયલેન્ટ છે અહીંયા। ઓફનનો મિનિંગ થાય છે અવારનવાર અથવા તો વારંવાર બરાબર, આઈ વિઝિટ ટેમ્પલ બરાબર, આઈ ઓફન વિઝિટ ટેમ્પલ, હું અવારનવાર મંદિરની મુલાકાત લઉં છું બરાબર। હવે છે જનરલી, જનરલીનો મિનિંગ થાય છે સામાન્ય રીતે બરાબર, અને યુઝ્યુઅલીનો મિનિંગ પણ થાય છે સામાન્ય રીતે અથવા તો સામાન્ય થાય, ટૂંકમાં આ બંનેના મિનિંગ મળતા આવે છે। હવે છે આગળનો શબ્દ ઓકેઝનલી બરાબર, એનો મિનિંગ થાય છે પ્રસંગોપાત, આપણે અમુક ક્રિયા એવી હોય છે પ્રસંગોપાત જ કરતા હોઈએ છીએ બરાબર, જેમ કે આપણે આઈસક્રીમ ખાતા ન હોઈએ પરંતુ ક્યારેક એવું બને પ્રસંગ એવો આઈસક્રીમ ખાવો પડે આપણે, તો આપણે એમ કહ્યું પ્રસંગોપાત આઈસક્રીમ ખાઉં છું બરાબર, આઈ ઈટ આઈસક્રીમ ઓકેઝનલી। ત્યારબાદ છે હેબિચ્યુઅલી, અમુક ક્રિયા કેવી થાય ટેવવશ થાય, હેબિચ્યુઅલી થાય બરાબર, તેના માટે આ શબ્દ વપરાય છે। અને રેગ્યુલરલી એટલે કે નિયમિતપણે બરાબર, જે ક્રિયા નિયમિતપણે થતી હોય, જેમ કે હું નિયમિતપણે દવા લઉં છું તો આઈ ટેક મેડિસિન રેગ્યુલરલી બરાબર। ટૂંકમાં આ કીવર્ડ્સ છે જે તમને સાદા વર્તમાન કાળમાં કામમાં આવશે, અને આ બધી વસ્તુ છે જે દર્શાવે છે કે સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય છે। તો આજનો લેક્ચર અહીંયા સમાપ્ત થાય છે, અને આગળના લેક્ચરમાં આપણે વધારે સાદા વર્તમાન કાળ વિશે વાત કરીશું, જેમાં આપણે એમાં
ઘણા બધા વાક્ય શીખશું અને નકાર વાક્યો અને એના પ્રશ્નાર્થ વાક્યો બરાબર જે આપણે આગળના લેક્ચરમાં શીખીશું આજના લેક્ચર માટે એટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત